વાવાઝોડાની અસર સુરત શહેરમાં જોવા મળી રવિવારે આવેલા અચાનક વાતાવરણમાં પલટા બાદ સોમવાર વહેલી સવારથી સુરત શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું સુરત જિલ્લાના ચાલીસ જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે એનડીઆરએફની એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે સુરત શહેરમાં આઠસો જેટલા મજૂરોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ઓલપાડના અઠ્યાવીસ ચોર્યાસીના આઠ મજૂરોના ચાર ગામોમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે સ્થળાંતરની જરૂરિયાતની સ્થિતિમાં અઠ્યાવીસ જેટલા લોકેશન પણ તૈયાર કરવામાં આવ્યા છે વાવાઝોડું અઢારમી ગુજરાતમાંથી પસાર થવાની સંભવિત શક્યતાઓ છે જેને પગલે સુરતમાં રવિવારથી ત્રણ દિવસ સુધી વરસાદ અને ભારે પવન ફૂંકાવાની વાતાવરણમાં પલટો જોવા મળ્યો સુરત જિલ્લાના ત્રણ તાલુકાના દરિયાકાંઠે આવેલા ચાલીસ જેટલા ગામોને એલર્ટ કરી દેવાયા છે સાથે જ વાવાઝોડું આવે તો સ્થિતિને પહોંચી વળવા માટે એક એનડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે આ સાથે દરિયા કિનારે આવેલા ઝીંગાના તળાવમાં રહેતા આઠસો મજૂરોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે વાવાઝોડું પોરબંદર પસાર થઈને ફરી જશે તો ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી પણ આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી સુરત શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ત્રીસ થી ચાલીસની સ્પીડે પવન ફૂંકાવાની શક્યતા છે ત્યારે પાલિકા અને કલેક્ટર તંત્રએ દરિયાકાંઠા નજીકના આભવા ખજોદ મગદલ્લા પારસી શહેરી ભીમપોર સુલતાનાબાદ સહિતના ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપી છે તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ કરવામાં આવ્યા છે વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ થવાની સંભાવના છે તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ રહેવાની સાથે જ સાવચેતીના પગલાં ભરવાના આદેશો કરાયા હતા સુરત જિલ્લા કલેક્ટરે ઇમરજન્સી બેઠક બોલાવી આ બેઠકમાં સુરત જિલ્લાના ત્રણ તાલુકા ચોર્યાસીના આઠ ઓલપાડના અઠ્યાવીસ અને મજુરાના ચાર ગામો મળીને ચાલીસ ગામો દરિયાકાંઠે આવ્યા હોવાથી તમામ ગામોને એલર્ટ કરી દેવાની સૂચના આપતા જ વહીવટી તંત્ર દોડતું થયું ચાલીસ જેટલા ગામોને એલર્ટ કરવાની સાથે જ પાલિકા અને મામલતદાર પ્રાંત ઓફિસરની ટીમ પણ તૈનાત કરી દેવાઈ છે માછીમારોને પણ દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવ્યા છે આગામી ઓગણીસમી મે સુધી માછીમારી કરવા દરિયામાં નહીં જવા માટેની સૂચના પણ આપવામાં આવી છે વાવાઝોડાની અસરના પગલે સુરત મહાનગરપાલિકા દ્વારા દરિયા કિનારાના ડુમ્મર સાબવા ખજોત જીયાવ ગભેણી ગામોના લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે વાવાઝોડાની સંભવિત અસરને જોતા ફાયર વિભાગે સોળ ટીમો રેસ્ક્યુના સાધનો સાથે તૈનાત પણ કરી છે હોર્ડિંગ્સ પડવાના બનાવો ઝાડ પડવાના બનાવો નદી દરિયામાં ફસાયેલી વ્યક્તિઓના કોલ વગેરેની મદદ માટે ફાયર વિભાગની સોળ જેટલી ટીમ તૈનાત કરી દેવામાં આવી છે વાવાઝોડાને પગલે એલર્ટ થયેલા વહીવટી વહીવટીતંત્રએ દરિયાકિનારે વસતા તમામ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ કર્યો છે દરિયાકિનારે આવેલા તમામ ઝીંગા તળાવમાં રહેતા આશરે આઠસો જેટલા મજૂરોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે આ ઉપરાંત જેમના પણ કાચા મકાનો હોય તેમને પણ તકેદારી રાખવાના આદેશો કર્યા રાહુલ મકવાણા જીટીવી ન્યૂઝ સુરત